સેવા સેતુનો સાતમો તબક્કો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેલ્યો ગામમાં યોજાયો. સેવા સેતુના સાતમો તબક્કો 22મી ઓક્ટોબરથી 5 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવશે, ત્યારે આ તબક્કામાં કુલ 12 કાર્યક્રમોનું આયોજન પત્રક મુજબ અલગ અલગ ગામોમાં અલગ અલગ તારીખે થવાનું છે. ત્યારે આ સેવા સેતુના સાતમા તબક્કાનો આજરોજ મેઘરજના બેલ્યા ગામે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામોના લોકોએ સેવા સેતુની વિવિધ યોજનાનો લાભ લીધો હતો. તેમજ તાલુકાના અગ્રણીઓ સરપંચ, મેઘરજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય વિભાગના કર્મચારીઓએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. સેવા સેતુ અંતર્ગત મેઘરજ તાલુકાના બિલ્લુ પ્રાથમિક શાળાની 1માં આયોજન કરવામાં આવેલ છે. સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે હેતુસર અત્રે જે આયોજન થયું છે, તે આયોજનમાં તાલુકા કક્ષાએથી માન્ય મામલતદાર સાહેબ શ્રી, તાલુકાના અન્ય વિભાગના મોટા ભાગના તમામ સ્ટાફ હાજર રહેલ છે. લોકોને છેક ગામડે સુધી અથવા તાલુકા સુધી દોડવું ના પડે એ હેતુસર અત્રે લોકોને ઘેર બેઠા મહત્તમ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેવી સેવાઓ કે જેવી સેવા જે આપી રહી છે એમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, આકારણી, રહેઠાણનો પુરાવો, ઈ શ્રમ કાર્ડ પણ અત્રે લાભાર્થીઓને આપવામાં આવેલ છે. સરકારની જે યોજના છે એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવા વહીવટીતંત્રના અત્રે પ્રયાસો થઈ રહેલ છે. લોકોને પણ આમાં બહોળો પ્રતિસાદ મળી રહેલ છે અને આ તબક્કે મેઘરજના બિલ્લો ગામે લોકોમાં ખૂબ જ માહોલ ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે તાલુકા કક્ષા સેવા સેતુ કાર્યક્રમ મેઘરજ તાલુકાના બિલ્લો ગામે પ્રાથમિક શાળા નંબર 1માં આજરોજ યોજાયેલ છે, જેમાં તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી, પોલીસ ખાતું, ફોરેસ્ટ વિભાગ, ICDS, આરોગ્ય વિભાગ તેમજ તાલુકાના અન્ય તમામ ખાતાઓના અધિકારી કર્મચારી હાજર રહેલ છે. જે મુજબ આજરોજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ અરજદારો સુધી પહોંચે તે મુજબ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા જેવી સરકારશ્રીની મહત્તમ સેવાઓ માટે અત્રેથી લોકોને લગભગ 2 વાગ્યા સુધી 750 જેવા લાભાર્થીઓને લાભ